ગુજરાત એટીએસ અને અશરફ નાગોરની મહારાષ્ટ્રથી ધરપકડ કરાઈ છે. અશરફ નાગોરી સુરતના ફાયરિંગ અને ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ હોય. અગાઉ હરેન પંડ્યા હત્યા કેસમાં પણ તેની સંડોવણી હતી. જાન્યુઆરી મહિનામાં અશરફ નાગોરી ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો, જેના બે સાક્ષીઓની ધરપકડ પણ કરાઈ હતી. ઘણા ગુનાઓમાં સંડોવાયેલો રામપરાનો કુખ્યાત અશરફ નાગોરી તેની ગેંગ વિરુદ્ધ પોલીસ ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ મુજબ ગુનો દાખલ કર્યો હતો, જેના બે સાગરીતો ઝડપાયા પણ હતા. અશરફ નાગોરી છેલ્લા 9 મહિનાથી ફરાર હતો. તેના સાગરીતો સામે 25થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયા છે. છેલ્લે તેની સામે ફાયરિંગનો ગુનો દાખલ થયો હતો. શરૂઆતથી નાસીને નાગોરી પશ્ચિમ બંગાળ ખાતે ખોટા નામે રહેતો અને ત્યાંથી 2-3 માસ બાદ મહારાષ્ટ્ર ખાતેના નવાપુર નાસી ગયો. 9 મહિનાથી નાસ્તો ફરતો હોય, જેની તપાસ એટીએસને બાતમી મળી કે આરોપી મોહમ્મદ અશરફ નાગોરી હાલ મહારાષ્ટ્રના નવાપુરમાં હાજર છે. એટીએસ ગુજરાતી ટીમને બાતમી મળી જગા પર રવા કરવામાં આવી હતી, જ્યાં એટીએસની ટીમે ટેકનિકલ તથા હ્યુમન સર્વેલન્સ આધારે સફળ ઓપરેશન પાર પાડી આરોપી મોહમ્મદ અશરફ નાગોરીને ઝડપ્યો છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત.